આટલા બધા લોકો અહીંયા ખાલી વિડિયો જોવા માટે ઉભા છે. સર ભૂ શરમ આવે? ના, આદત પડી ગઈ. આદત પડી ગઈ ભાઈ ને. જો અત્યારે ચાલુ છે કામકાજ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ સાથે રોની બુક ના ચેનલ પર આપ બધાનું સ્વાગત છે. આજે મારા લાઈફ નો સૌથી આમ હટકે અને હેક્ટિક ડે જે હું કહી શકે ને, તો આજે એવું છે. આજે ત્રણ શૂટ છે મારી પાસે. એક તો જવાનું છે હરીજ, હરીજ પતાઈને સીધું પાટણ, પાટણ પતાઈને સીધું જવાનું છે અમારે હિંમતનગર. હિંમતનગર જવાનું છે એટલે કન્ટિન્યુ ત્રણ શૂટ છે અને દરેક અલગ અલગ છેડામાં છે. હરીજ અલગ છે, પાટણ અલગ છે અને હિંમતનગર આખું અલગ છે. તો એ રીતેનું આખું શૂટિંગ શેડ્યુલ સેટ કરેલું છે. અને અત્યારે હવે હવેના દિવસો જેટલા પણ દિવસે હવે આના પછી રાજકોટ આવવાનું છે. રાજકોટ પછી જૂનાગઢ, જૂનાગઢ પછી ઉના, દીવ, એક સોમનાથ છે. એટલે બધું આ મહિનો એવો થવાનો છે, તમને મજા પડી જશે. હવે તમને બતાવીશું કે અમે કેવી રીતે બધું શૂટ કરીએ છીએ અને કેવી રીતે જતા હોય છે, કેવી મસ્તી કરતા હોય છે કેમેરા પાછળ, એ તમને બતાવીશું. આજે અમારા સરફુભાઈની તબિયત થોડી ઘણી વીક જેવું લાગે છે, એમને ખબર નહીં ગળામાં કાકડા રહે શું થયું ભાઈ, એવું કંઈક થયું છે. તો એટલે અમે બધા નીકળશું અને તમને પણ મોજ કરાવીશું. તો પહેલું ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે હરીજ પાસે. આપણું હરીજ ગામ છે અને શ્રી ગણેશ સુરતી ખમણી એમનું મસ્ત મજાનું અહીંયા ખમણ ને એ બધું છે. કેમ છો મોટા ભાઈ, મજામાં? વિડીયો કેમ લાગે એમ કહો. તારું મજા આવે ને? બસ બસ, તારે અહીંયાથી સીધું આપણે આપણે નડાબેટ ને એવી જગ્યાએ જવાય ને પાછું? અહીંયાથી જવાય ને, મેન હાઈવે છે. એટલે કદાચ તમે કદાચ નડાબેટ ને બધી જગ્યાએ જતા હોય તો ચોક્કસ તમે અહીંયા રાખશો સવારના ટાઈમે ખમણીને ખમણને બધું છે તો કરી શકો છો. ચલો હવે અહીંયા ફટાફટ અમારા સરપુભાઈ કેમેરા ને બધું નીકાળે છે. જોવા અત્યારે તૈયાર કરી દીધા છે, એ ખોલજે ને. રેડી ટુ ગો. ચલો હવે ફટાફટ અમારા સરપુભાઈ શૂટ કરશે અને અમારો અહીંયા ટાઈમ લિમિટ છે એટલે 10-10:30 વાગે જેવું મેક્સિમમ મારે અહીંયા નીકળવાનું છે. ચલો મેનુ હતું એ આવી ગયું છે. નવા સાથુભાઈ તો ઓલે સુકલે આ સોના માટે લેવાનું. આ વિડીયો બોલતો મૂકી દેવાનું એમ, તો પ્રોપર આખું એમને શૂટ કરી લઈએ, ટેસ્ટિંગ કરી લઈએ, પછી તરત સીધો ટાઈમ લિમિટ છે નીકળીએ આપણે. અહીંયા આપણો એક વિડીયો મસ્ત મજાનો શૂટ કરી લીધો છે. તો કેવું રહ્યું, મજા આવી ગઈ? કોમ કોમ મજા આવી, માતા બી ઠીક નહીં એટલે મને થોડું કોમ. પણ નાસ્તો કેવો હતો? મસ્ત નાસ્તાની મજા પડી ગઈ છે. તો હવે નેક્સ્ટ એપિસોડ એટલે નેક્સ્ટ એપિસોડ શૂટ કરવા માટે અહીંયાથી જઈશું પાટણ. તો સમથિંગ કલાક કે અડધી કલાકનો રસ્તો છે, તો ત્યાં જઈએ. હે ભગવાદી, અમે છે ને જયારે કદાચ ગાડીમાં હોઈએ ને એટલે હિન્દી ગીતો કરતા તો આપણા ગુજરાતી ડાયલોગ વધારે જતા હોય. અમે કદાચ આ ગીત કદાચ કેટલી વખત 200-300 વખત સાંભળી ગયા હશે, કેમ કે જતા એક જ અને આ એક બે ફોલ્ડર એવા સાંભળવાનું, બીજું કોઈ સાંભળવાનું નહીં અમારે. બરાબર, કન્ટિન્યુ એક જ સાંભળે કરવાની મજા અલગ છે. આની મારે પહોંચવું અને મોડું થયું હોય તો અમે હું શું કરું ખબર ને, એક સ્પીડ વાળા ગરબા છે એ ચાલુ કરતો, આ ભાઈ ને ઊંઘાડી દઉં અને સીધી જવા દઉં. તો કદાચ એક દિવસ તો આ ભાઈ ઊંઘી ગયો અને શું થયું હતું, મેં કહ્યું ચાલ કે આવ્યો છે કદાચ અડાલજ બડાલજ, કે અલે મહેસાણા પહોંચાડી દીધી ગાડી. તો મારે માથે દુખાતું, આડો પડ્યો રૂમાલ મૂકી માથે પર, પછી રોની અમુક હાડ્યો, ચા બા પીવા માટે ઉભી રાખી ઘરે ઘરે પહોંચાડી દીધો. તો એટલે પણ સેફલી ગાડી ચલાવવાની. તો કેવું આજનો ધન, આજ આજ પહેલી વખત આપણે એક હેટ્રિક કરવા જઈ રહ્યા ને. મતલબ અમારે કહે છે ને, એક આ ખૂણે એક આ ખૂણે એટલે હરીજ, હરીજ થી હિંમતનગર, હિંમતનગર થી પાછા રિટર્ન, અરે હરીજ થી પાટણ, પાટણ થી હિંમતનગર, પછી મહેસાણા ઘરે આવું છે. તો ચલો આજે તમને મજા કરાવીએ. અત્યારે એક કામ જેટલું પૂરું થઈ ગયું છે. સર ભૂખ લાગી ને? વાગી ગયા છે, વાગી ગયા છે 2:30.
અને એક સૂટ મસાલા જેટલું હતું એ પૂરું કરી નાખ્યું છે. અહીં મસાલા પાપડ, રોટલો, ઓળો અને રસોડે બટેકા વસ્તુ મંગાવી છે. અહીંયાથી એક પીરિયડ પૂરો કરીને અહીંયાથી ફટાફટ જમી અડધી કલાકનો ટાઈમ છે મારી પાસે. અહીંયાથી જવાનું સીધું અમારે હિંમતનગર, હિંમતનગરનું સૂટ પતાવીને સીધા પાછા મહેસાણા આવવાનું છે. તો આવો દિવસ છે, બધા લોકો બી આવવાના છે. હવે જોઈએ છે કેવો માહોલ રહે છે. અત્યારે ફટાફટ જમી લઈએ અને અહીંયા મોજ કરી લઈએ. બસ મજાનું જમી લીધું, કાઠિયાવાડી ફૂલ મજા પડી ગઈ. અમારે સૌથી કદાચ પાટણથી કદાચ જવાનું હોય અથવા પાટણ આવીએ ને, કદાચ કોઈ ગેસ્ટ આવે અથવા કોઈ આવે ને તો એમ જ કહીએ કે ચલો તમને સરખું મસ્ત કાઠિયાવાડી એવું ટાઈપનું ખાવું હોય તો મજા પડી જાય. આપણા એવું બનસી કાઠિયાવાડી, એનું કારણ રીંગણનો ઓળો ને બધું ના આસેડ ઓછું ખવાય. હા, અને મળી રહે એટલે મજા આવે, મજા પડી જાય. અને આમનું જમવાનું એટલું મજા આવે છે ને, બેસ્ટ હોય છે. ધ કિચન શોપનો વિડીયો શૂટ થઈ ગયો છે, હવે એક વિડીયો બાકી રહ્યો છે. એ હિંમતનગર છે, અહીંયાથી સમથિંગ 137 કે સમથિંગ એવું કંઈક, કેટલા કિલોમીટર તો કંઈક જઈએ અને ફટાફટ અહીંયાથી ગાડી વગાડી 3-4 થઈ છે, 5 વાગ્યા સુધી પહોંચવાનું છે, પહોંચી જઈએ. અત્યારે અમે પહોંચી ગયા છે મહેસાણા બાયપાસ વાળા, સીધા 20 નગર રોડ ઉપરથી નીકળી ગયા છે. અમે પહેલાં ગાડીનું રિફિલિંગ કરાવવાનું હતું એ પતાઈ ગયું છે, હવે ડાયરેક્ટ સીધી ગાડી પહોંચશે હિંમતનગર. 4:12 થઈ છે, 5 વાગે પહોંચવાનો ટાઈમ હતો તો અંદાજિત એટલા ટાઈમ સુધી તો પહોંચી જ જશું 100% જેમ ટાઈમ આપેલું છે. કેમ કે મેં એમને 5:30-5:30 વચ્ચેનું કીધું હતું, ત્યાં આપણા ચૈતન્ય ભાઈ એને હાઇજેન પાણીપુરી કરીને શોપ છે, બહુ જ મસ્ત નવું સ્ટાર્ટઅપ કર્યું છે. ખાવા પીવાની મજા આવશે, પાણીપુરી મારી ફેવરેટ છે એટલે સ્પેશિયલ પાણીપુરી ખાવા માટે જવાના છે અમે. તો કેવી છે પાણીપુરી ને બધું જોઈ લઈએ. તો અત્યારે અમે પહોંચી ગયા છે વિજાપુર, આપણું વિજાપુર આવી ગયું છે. કોણ કોણ વિજાપુરના છે કોમેન્ટ કરો. મને હું જ્યારે બી હિંમતનગર અથવા થી વિજાપુર ગમે ત્યારે સવારે આવું કે સાંજના ટાઈમે આવું ને તો કદાચ નાસ્તો બાસ્તો કરવો હોય ને તો એક જગ્યા છે મારી ફેવરેટ, એ તમને બતાવું. જો આ ચોક છે આપણો જે મેઇન હાઈવે વાળો અને એના બાજુમાં સૌરાષ્ટ્ર ગાંઠિયાવાડો છે. જો આયરો આ સૌરાષ્ટ્ર ગાંઠિયાવાડાનું કામ એટલું મસ્ત મજા આવે ને, આમની ચટણી બી એકદમ મસ્ત ન હોય, ગાંઠિયા ને બધું જ મજા આવે, એના ભજીયા બી સરસ હોય છે. એટલે તમે ક્યારે પણ કદાચ વિજાપુર કોઈ પણ જગ્યાએ જતા હોય તો તમે અહીંયા આવી શકો છો. પછી એક તમને અહીંયા ઋષિવન છે, જે કદાચ ફરવા માટે આવતા વિચારતા હોય ને તો બી અહીંયા બહુ મસ્ત જગ્યા છે. હા, અત્યારે હિંમતનગર પહોંચી ગયા. કેટલા વાગે? 5:16, કેમ કે 5 વાગે તો પહોંચી જ ગયા હતા, પણ ટ્રાફિક ગામમાંથી અંદર આવું ગલીઓ ગલીઓ ગોતતા ગોતતા. હાય, ચલો હજી ફટાફટ પેલા ભાઈ અંદર લેવાઈ જશે આપણને, પછી ત્યાં જઈએ આપણે. કે ચલો આપણા ભાઈ આવી ગયા છે. હેલો, અંદર જઈએ. આપણી ગાડી છે કે વેનિટી વેન છે બતાવી છે ખાલી. પેલું આપણે ફૂસફૂસ બતાવે આપણું ગાડીનું. જો આ ફૂસફૂસ, ફૂસફૂસ એટલે હું કહે આ રીશો, પાણી પાણીનો પેલું સ્પ્રે કરવા માટે આવે ને એ. હવે અત્યારે જો વિડીયો શૂટ કરવાનું ચાલુ થઈ ગયું છે, કેમેરો વેમેરો રેડી થઈ ગયો છે, બતાવતો ખરા આપણો બધું. તો બધા જો પબ્લિક અમને અસ્વસ્થ થઈ ગઈ પાછી. જો આ ગોલગપ્પાનું એવું કોન્સેપ્ટ છે ને, મતલબ એકદમ યુનિક છે. હિંમતનગરવાળા કદાચ તમે આ વિડીયો જોતા હો તો ખાસ તમે આવજો. અને આપણા સાયન્ટિસ્ટ ભાઈ છે તે આમ કંઈક યુનિક કર્યું છે, મજા આવી જશે. અને આખો વિડીયો આપણી ચેનલ ઉપર આવશે કભી ખાય કે એમાં. બરાબર, ફટાફટ બ્લોગ ફિનિશ કરીએ ને અમારા સખુભાઈ શૂટિંગ કરવાનું ચાલુ કરી દે. જો અમારા છોટે ઉસ્તાદ બધા ભાઈબંધો આવી ગયા છે. તો પહેલો ઇન્ટ્રો અમારો શૂટ થઈ ગયો છે, પણ ઇન્ટ્રો શૂટની અંદર કેટલા લોકો આવ્યા જો ખાલી. આટલા બધા લોકો અહીંયા ખાલી વિડીયો જોવા માટે ઊભા છે. સરભુ, શરમ આવે? ના, આદત પડી ગઈ. આદત પડી ગઈ ભાઈ ને. જો અત્યારે ચાલુ છે કામકાજ. તો અત્યારે આખો કમ્પ્લીટ બ્લોગ તૈયાર થઈ ગયો. સરફુભાઈ અત્યારે આરામ માટે અંદર જતા રહ્યા છે. ભાઈ, બહુ જ મજા પડી ગઈ. અને તમને કેવી મજા આવી વિડીયોની અંદર? કેમ કે ક્યારેય વિડીયો સામે તો કદાચ આવ્યા નથી.
બહુ મજા આવી એકચ્યુઅલી ફ્રેન્કલી પ્રોપરલી બહુ જ મજા આવી તમે જે તમારો રિવ્યૂઝ અને તમારા સજેશન છે એ પણ બહુ જ ગમે અને થેન્ક યુ સો મચ અહીંયા વિઝિટ કરવા બદલ ઓકે અને હવે વિડીયો બનાવતા પછી અત્યારે કેટલા લોકો પાછળ છે તમને બતાવું જુઓ આટલા બધા જ લોકો આપણી પાછળ ઊભા છે તમને કેવું બધાને મજા આવે છે બધા શાંતિથી વિડીયો જોતા કે કેવી રીતે શૂટિંગ થાય છે બધું જોતા હતા અને આમની પાણીપુરી કેવી લાગે એમ કહો સારી મજા આવે ને આ છે હિંમતનગરનો પ્રેમ અને ફટાફટ અમે અહીંયાથી બધું જેટલું કામ છે હજી હજી આમાં થોડું ઘણું શૂટ બાકી છે એ પૂરું કરીશું અને અમે પછી સીધા અહીંયાથી સીધા મહેસાણા જવાનું છે આજે પૂરેપૂરો દિવસ હેક્ટિક કરી નાખ્યો હતો સવારે હારી બપોરે પાટણ સાંજે હિંમતનગર બંને અલગ અલગ દિશાની અંદર ફર્યા છે અને તમારો બધાનો પ્રેમ અને તમારો બધાનો લાડ પ્યાર હજી પણ આગળ જઈએ છે એ તમને બતાવીશું હવે શું કહેતા તમે બોલો હવે હા કરેક્ટ તો તમારા બી વિડીયોઝ જોઈએ છે રાજભાઈ કોમરેડ્સભાઈની બી બંને ચેનલ લાઈક વ્લોગની ચેનલ એન્ડ એમની જે મેઇન ચેનલ ફૂડી ચેનલ એમ અચ્છા તો સવારે વર્ક ચાલુ કરતા પહેલાં એમનો એક વિડીયો જોઈ લેવાનો સાંજે 6 વાગે વર્ક કરતો પછી તમારો વિડીયો જોવાનો 6 વાગે અપલોડ કરો છો ને રાઈટ ટાઈમિંગ બી યાદ છે હા યસ ટાઈમિંગ બી યાદ છે ક્યા વાત છે બાકી મજા આવે ને જોવાની યસ સારા વિડીયો બનાવો છો તમે બંને ત્રણે ભાઈ નોટ ઇવન ત્રણે ચારે વાહ ચારે વિશાલભાઈ બી વિશાલભાઈ જોયા રહે છે ક્યા વાત છે થેન્ક યુ ભલું ઉતરાણ આવી તારા હજુ ઉતરાણ કાલે દોરી લઈ આવ્યા છે આ અમે એક વિડીયો બનાવતો ને ત્યાંથી એક દોરી અમે લીધી હતી હવે એમને પૂછ્યું હતું કે અમારે જેવી દોરી લેવાય એમને અમને સજેસ્ટ કરી કે મહેસાણામાં આવી દોરી ચાલશે નહીં દોરી ચાલશે હવે જોઈએ જો હજુ એક અહીંયા પતંગ ચક એના પેટ લડાઈએ લપેટ લપેટ કરીએ આપણું લપેટ ના લપેટીને ઓફિસમાં જવું પડશે જો આપણો બાદશાહ આવી ગયા કપાવ ના જુઓ મુહૂર્ત કરજે હારું ગલતી કરી